નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણવા સંચાલિત ઓનલાઈન ટીચિંગ કાર્યક્રમમાં ફરીથી હું ચિરાગ કુમાર રબારી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારમાં કુલ 18 થિયરીઓ છે. આજે આપણે એ થિયરીઓમાંથી પ્રશ્ન નંબર 14 નંબરની થિયરીનો આપણે અભ્યાસ કરવાનો છે. આજની આપણી સરસ મજાની થિયરી છે. આગળ આના પહેલા ક્વેશ્ચન નંબર 30 પ્રશ્ન નંબર 13 માં તમે ભણી ગયા કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ કેવી રીતે હોય છે. ક્લોર આલ્કલી પ્રક્રિયા સમજાવો. હવે ક્લોર આલ્કલી પ્રક્રિયામાંથી આગળનો એક નવી સરસ મજાની બનાવટ એ બનાવટ છે બેકિંગ સોડાની. બેકિંગ સોડાની બનાવટ અને તેની ઉપયોગિતા લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને ચાર સ્વરૂપે અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. પરીક્ષામાં તમને બેકિંગ સોડા એવું પણ પૂછાઈ શકે છે કે બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગિતાઓ જણાવો 4 માર્ક્સમાં. આ ઉપરાંત ખાવાના સોડાની બનાવટ અને ઉપયોગિતા જણાવો એ રીતે પણ પૂછાય. આ ઉપરાંત ત્રીજી રીતે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની બનાવટ સમજાવો આ રીતે પણ પ્રશ્ન ઉકેલે છે. ચોથી રીત છે કે NaHCO3 ની બનાવટ અને ઉપયોગિતા, એનું સૂત્ર તમને મૂકે અને સૂત્ર પરથી પૂછી શકે કે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ની બનાવટ અને ઉપયોગિતા સમજાવો. અને બેકિંગ સોડાને આપણે ઓળખીએ છીએ ખાવાના સોડાને. પહેલો જ પોઈન્ટ અહીંયા મેં તમને એસક્યુ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે બેકિંગ સોડાનું સામાન્ય નામ, બેકિંગ સોડા આપણે કહીએ છીએ એનું સામાન્ય જે નામ છે આપણે ઓળખીએ છીએ અને એક સામાન્ય નામ કહીએ છીએ ખાવાનો સોડા. બેકિંગ સોડાનું સામાન્ય નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાવાનો સોડા છે. બીજો એક સરસ મજાનો એસક્યુ છે કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ, બેકિંગ સોડાનું જે રાસાયણિક નામ છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે, બાયકાર્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. બે સરસ મજાના એસક્યુ છે કે બેકિંગ સોડાનું જે સામાન્ય નામ છે આપણે પ્રાદેશિક રીતે એને ઓળખીએ છીએ ખાવાના સોડા તરીકે, ઘરના દરેકની અંદર પૈસા આપણે પાપડીઓ કાળા તરીકે પણ ઓળખીએ છીએ. બીજું છે કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે. આગળનો ત્રીજો પોઈન્ટ જે એસક્યુ છે કે બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર, ખાસ ધ્યાન રાખવું બધા રાસાયણિક સૂત્ર ભેગા ન થઈ જાય. આપણે ભણવાનું છે હજુ બેકિંગ સોડા ઉપરાંત નિરંજન પાવડર, પછી ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, દરેકના રાસાયણિક સૂત્રો જુદા જુદા હોય છે. બધા ભેગા ન થઈ જાય, ધ્યાન ખાસ રાખવું પડે, યાદ રાખવું પડે. એસક્યુ સરસ મજાનો પૂછે કે બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર જે છે, પહેલા આપણે શું જોયું સામાન્ય નામ, પછી આપણે શું જોયું રાસાયણિક નામ, પછી આપણે શું જોયું રાસાયણિક સૂત્ર. રાસાયણિક સૂત્ર છે NaHCO3. N એટલે સોડિયમ, H એટલે હાઇડ્રોજન, CO3 એટલે કાર્બોનેટ. જો નામ બન્યું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આવડતું હોવું જોઈએ. હવે આપણે બેકિંગ સોડાની બનાવટની વાત કરીએ. બે રીતે બનાવટ થઈ શકે છે આની. પહેલી રીત છે, નંબર 1 કરીને લખીશું ચોપડામાં, આ રીતે તમારે બનાવટ સાથે લખવાનું બહુ નાનો પ્રશ્ન બને છે કે સોડિયમ ક્લોરાઇડ NaCl, યાદ રાખજો સોડિયમ ક્લોરાઇડ જે ક્લોર આલ્કલી પ્રક્રિયામાં દરિયાનું પાણી હતું એ સોડિયમ ક્લોરાઇડ NaCl ની પાણી સાથે પ્રક્રિયા કરાવીને, સોડિયમ ક્લોરાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરાવીને તેમાં CO2 અને NH3 જેવા વાયુઓ, કયા બે વાયુઓ, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા, NH3 જેવા વાયુઓ પસાર કરાવતા NaCl ની સોડિયમ ક્લોરાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરાવીએ અને તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા વાયુઓ પસાર કરાવતા આપણને બેકિંગ સોડા બને છે, પ્રાપ્ત થાય છે. આ એક નાની સરસ મજાની બનાવટ કે સોડિયમ ક્લોરાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરાવીને તેમાં CO2, કાર્બન ડાયોક્સાઇડ અને NH3 એટલે કે અમોનિયા જેવા વાયુઓ પસાર કરાવીએ તો એમાંથી આપણને બેકિંગ સોડા, ખાવાનો સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ અથવા NaHCO3 પ્રાપ્ત થાય છે. રિએક્શન એની સમીકરણ આપણે જે હમણાં ગુજરાતીમાં લખ્યું હવે એને સમીકરણ સ્વરૂપે દર્શાવેલું છે કે NaCl સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી સાથે પ્રક્રિયા તો H2O પ્લસ CO2 વાયુ પસાર કરાવ્યો પ્લસ NH3 તો NaCl પ્લસ H2O પ્લસ CO2 પ્લસ NH3. મિત્રો, તમને 1 માર્ક્સના SQ MCQ માં પૂછાઈ શકે છે કે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી બેકિંગ સોડાની સાચી પ્રક્રિયા તમે
ઓળખી બતાવો તો સાચી પ્રક્રિયા ઓળખવાનું સમીકરણ અલગ અલગ ચાર સમીકરણ આપેલા હોય એ બી સી ડી માં તમારે આ સાચું સમીકરણ તમારે દર્શાવવું પડે બરોબર તો જ એક માર્ક્સ મળે તો NaCl H2O CO2 Na3 છે લેવલ સોડિયમ ક્લોરાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરાવી તેમાં કાર્બન ડાયોક્સાઇડ ને એમોનિયા જેવા વાયુઓ પસાર કરાવે શું થાય છે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવું પડે આપણે NH4Cl અમોનિયમ ક્લોરાઇડ પ્રાપ્ત થઈ છે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણો બેકિંગ સોડા આપણને મળી આવે છે આ છે બેકિંગ સોડા ખાવાનો સોડા આપણને પ્રાપ્ત થાય છે પ્રક્રિયા કેવી રીતે સંતુલિત થાય છે ખાસ ધ્યાન રાખજો એને સોડિયમ ના એટલે પરમાણુ Cl ઓકે તો ખાસ અહીં આગળ ધ્યાન રાખવાનું છે N નાઇટ્રોજન અહીંયા થી N આઈ ગયો N નો પરમાણુ નાઇટ્રોજન નો ઓકે હાઇડ્રોજન ના અહીંયા ત્રણ પરમાણુ અને અહીંયા હાઇડ્રોજન ના બે પરમાણુ ટોટલ પરમાણુ કેટલા થયા પાંચ હાઇડ્રોજન ના તો અહીંયા આગળ જો હાઇડ્રોજન છે ચાર બાકી હવે સંતુલિત કેટલા કરવાના છે એક તો એક અહીંયા છે ચાર ને પાંચ થઈ ગયા હાઇડ્રોજન સંતુલિત સોડિયમ પણ સંતુલિત સોડિયમ સોરી અહીંયા આગળ નાઇટ્રોજન પણ સંતુલિત NN ના પરમાણુઓ સંતુલિત થઈ ગયા હાઇડ્રોજન ના પરમાણુઓ પાંચ હતા અહીંયા ત્રણ છે અને આ બે છે એટલે પાંચ તો આ બાજુ પાંચ કેવી રીતે થાય છે આ અહીંયા એક છે અને અહીંયા ચાર છે પાંચ થઈ ગયા હવે આપણે અહીંયા ક્લોરીન નો એક પરમાણુ સંતુલિત અહીંયા પ્રક્રિયકમાં ક્લોરીન નો એક પરમાણુ છે તો અહીંયા નિપજમાં ક્લોરીન નો એક પરમાણુ તો Cl પણ સંતુલિત થઈ ગયા હવે સોડિયમ ની વાત સોડિયમ નો પ્રક્રિયકમાં કેટલો પરમાણુ એક જ પરમાણુ છે Na તો Na પણ અહીંયા સંતુલિત થઈ ગયા ઓકે હવે આપણે વાત કરવાની તમારા ઓક્સિજન ની ઓક્સિજન કેટલા છે તો અહીંયા બે છે અહીંયા આ એક એટલે ટોટલ કેટલા થયા બે ને એક ત્રણ તો અહીંયા ઓક્સિજન CO3 ઓક્સિજન ત્રણ થઈ ગયા તો આપેલી પ્રક્રિયા સંતુલિત છે પરમાણુઓની સંખ્યાની દ્રષ્ટિએ કે સોડિયમ નો એક પરમાણુ તો કે છે સોડિયમ નો એક પરમાણુ ક્લોરીન નો એક પરમાણુ તો કે છે ક્લોરીન નો એક પરમાણુ ઓકે હાઇડ્રોજન ના પાંચ પરમાણુ ત્રણ અહીંયા બે અહીંયા પાંચ તો અહીંયા હાઇડ્રોજન ના ચાર અને હાઇડ્રોજન ના એકા એમ કરીને પાંચ તો કે એ પણ સંતુલિત છે ઓકે ઓક્સિજન ના કેટલા પરમાણુ તો ઓક્સિજન ના ત્રણ અહીંયા બે આ અને એકા ત્રણ તો CO3 ઓક્સિજન ના પણ ત્રણ પરમાણુ એટલે આપણી આખી પ્રક્રિયા સંતુલિત છે તેમ આપણે કહી શકીએ તો આ હતી બેકિંગ સોડાની પ્રથમ બનાવટ બીજી બનાવટ આપણે જોઈએ સોડિયમ કાર્બોનેટ ના દ્રાવણની પાણી સાથે પ્રક્રિયા કરાવી તેમાં CO2 વાયુ પસાર કરવાનો તો સોડિયમ કાર્બોનેટ Na2CO3 નટુ કોથળી સોડિયમ કાર્બોનેટ ના જલીય દ્રાવણમાં એટલે કે પાણીવાળા દ્રાવણમાં CO2 વાયુ પસાર કરાવતા કયો વાયુ મિત્રો CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરાવતા આપણને બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે બેકિંગ સોડાની આ બીજી બનાવટ પહેલી બનાવટ આપણને બધાને આવડી ગઈ હશે Na2CO3 સોડિયમ કાર્બોનેટ જલીય દ્રાવણ એટલે કે H2O CO2 જે ઉપર લખ્યું છે એને આપણે સમીકરણ સ્વરૂપે લખેલું છે Na2CO3 H2O CO2 બધી પ્રક્રિયા અહીંયા સંતુલિત થઈને શું પ્રાપ્ત થઈ છે 2NaHCO3 જોઈ લો પ્રક્રિયા કેવી રીતે સંતુલિત થાય છે Na2 સોડિયમમાં બે પરમાણુ થઈ ગયા આગળ Na2 ઓકે સોડિયમ આગળ સંતુલિત થઈ ગયા પ્રક્રિયકોમાં છે તે સંખ્યા નિપજોમાં ઓકે કાર્બન કણો તો કાર્બન કેટલા છે CO2 તો કાર્બન નો પરમાણુ ખાસ કાર્બન બે છે એક અહીંયા એક પરમાણુ અને એક પરમાણુ અહીંયા કાર્બન બે તો કાર્બન પણ અહીંયાથી કેટલા છે બે થઈ ગયા આખું પ્રક્રિયક સમીકરણ દર્શાવ્યું છે પરફેક્ટ બે તો કાર્બન ના પણ બે પરમાણુ હાઇડ્રોજન નો હાઇડ્રોજન ના કેટલા પરમાણુ હાઇડ્રોજન બે પરમાણુ H2 તો આ પણ હાઇડ્રોજન ના પણ બે પરમાણુ થઈ ગયા હા થઈ ગયા સંતુલિત છે કાર્બન હાઇડ્રોજન અને હવે આપણે ઓક્સિજન ને સંતુલિત બતાવવાના છે સંતુલિત કરીને ઓક્સિજન ના અહીંયા ત્રણ પરમાણુ અહીંયા બે પરમાણુ બરાબર ત્રણ CO3 ઓક્સિજન નો ત્રણ પરમાણુ અહીંયા O2 એટલે ઓક્સિજન ના બે પરમાણુ અને એક અહીંયા ઓક્સિજન નો પરમાણુ એટલે કે 3 ને 2 5 ને 1 6 તો અહીંયા પણ 6 થવા જોઈએ થઈ જાય છે અંતર અંતર જો 3 2 6 એટલે આખું આખું સમીકરણ છે એ સંતુલિત છે તેમ કહી શકીએ એટલે Na2CO3 H2O CO2 તો ગિવ્સ 2NaHCO3 નામ થાય બેકિંગ સોડા NaCO3 ખાવાનો સોડા અહીંયા તમને બની ગયું તો આ બે બનાવટ એમના સામાન્ય નામ રાસાયણિક નામ એમનું રાસાયણિક સૂત્ર હવે આપણે બહુ જ મહત્વનું બે માર્ક્સમાં પૂછાઈ શકે બેકિંગ સોડાની ઉપયોગિતા કે ભાઈ બેકિંગ સોડા ખાવાનો સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 વપરાય છે કે એનો ઉપયોગ શું છે નંબર 1
બેકિંગ સોડા અને મંદ ટાર્ટરિક એસિડના મિશ્રણ દ્વારા આપણે બેકિંગ સોડા જે બનાવીએ છે અને એમાં થોડોક મંદ ટાર્ટરિક એસિડ ઉમેરીએ તો આ બંનેના મિશ્રણ દ્વારા આપણે શું બનાવીએ છે બેકિંગ પાવડર મિત્રો ઈનો મળે છે બજારમાં ઈનોની જે પોથડી બને છે એ આ રીતે બને છે ઓકે ઈનો તરીકે પીધો પણ છે એસિડિટી થઈ જાય ગેસ થઈ જાય વખતે ઈનાનો ઉપયોગ થાય તો એ ઈનો બને છે અને બનાવટમાં ખાસ શું રહેલો હોય છે બેકિંગ સોડા ખાવાનો સોડા એટલે બેકિંગ સોડાની અંદર થોડો ટાર્ટરિક એસિડ ઉમેરીને જે મિશ્રણ બને છે એમાંથી બેકિંગ પાવડર બનાવી શકાય છે પહેલા પહેલો બેકિંગ સોડાનો ઉપયોગ બેકિંગ પાવડર બનાવવા નંબર 2 પાવ કેક ભજીયા વગેરેને ફુલાવવા માટે અને નરમ પોચા બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થતો હોય છે ઘરમાં ખાવાના સોડા પાપડિયા ખારા તરીકે આપણે ઓળખતા હોઈએ છે ઘરની અંદર જ ડબ્બામાં મમ્મીએ મૂકેલો હોય કોઈ પણ વસ્તુને આથો લાવીને પોચી નરમ બનાવી હોય તો આપણે થોડા શું નાખતા હોઈએ છે એની અંદર ખાવાનો સોડા ઉમેરતા હોઈએ એટલે કોઈ પણ વસ્તુ જેમ કે ખાવાની વસ્તુ પાવ કેક ભજીયા વગેરેને ફુલાવવા સોફ્ટ પોચા બનાવવા નરમ બનાવવા માટે બેકિંગ સોડા વપરાતો હોય છે ખાવાનો સોડા વપરાતો હોય છે નંબર 3 પર તેનો સૌથી મહત્વનો ઉપયોગ કે એસિડિટીમાં એસિડિટી થઈ હોય ત્યારે રાહત મેળવવા એન્ટા એસિડ પદાર્થ તરીકે તે ઉપયોગી છે ફટાક દેને આપણને ગેસની પ્રોબ્લેમ છે કાં તો એસિડિટી થઈ ગઈ છે ખરાબ ગંદા ઓડકાર આવે છે તરત જ શું કહે છે બી ઇનો પીનો પાણીમાં ઈનાની પોથળી આપણે લાવીને ઈનો નાખી દઈએ હલાવીએ ઉગ્રો આવે કાર્બન ડાયોક્સાઇડ ઉગ્રો અંદર આપણને ઓડકાર આવશે થોડા મિનિટમાં આપણને એસિડિટીમાંથી રાહત મળશે એટલે એસિડિટીમાં રાહત મેળવવા માટે એન્ટા એસિડ તરીકે આ બેકિંગ સોડા ખાવાના સોડાનો ઉપયોગ થતો હોય છે આગળ સરસ મજાનો બીજો ઉપયોગ છે કે અગ્નિશામક ફાયર બ્રિગેડ જે હોય છે ફાયર બ્રિગેડ ની અંદર મોટા ભાગને જે ફાયર સિલિન્ડરો હોય છે ફાયર સિલિન્ડરો જે બનાવટ હોય છે ફાયર સિલિન્ડરોની બનાવટમાં આગ બુઝાવવા માટે ભરવામાં આવતો હોય છે બેકિંગ સોડા ખાવાના સોડા NaHCO3 એટલે અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બેકિંગ સોડા અથવા ખાવાના સોડાનો ઉપયોગ થતો હોય છે નંબર 5 છે ચેપનાશક તરીકેનું કાર્ય કરે છે ચેપનાશક તરીકે ઉપયોગી છે કોઈ પણ ભાગ ઉપર વાગે છે ઘરમાં તેનો પાટો બાંધીને તમે મૂકી દો તો તમને ચેપ લાગવા દેશે નહીં એટલે મીન્સ કે એ ભાગ ઉપર પરુ થવા દેશે ને ચેપનાશક તરીકે બેકિંગ સોડા ઉપયોગી છે નંબર 6 પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ઉપયોગી છે પ્રયોગશાળાની અંદર એક પ્રક્રિયક તરીકે તમને બોટલમાં ભરેલો જોવા મળી આવે અને નંબર 7 તમારે લખવું હોય તો ઘરગથ્થુ ઉપયોગમાં આપણા રોજિંદા જીવનમાં ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા ખાવાને પોચું નરમ અને આથો લાવવા માટે ઉપયોગી પદાર્થ તરીકે વપરાય છે તો મિત્રો 4 મિનિટમાં પૂછાઈ શકે એવી સરસ મજાની એક શોર્ટ નોટ બને છે અહીંયા બેકિંગ સોડા ખાવાના સોડાની બનાવટ ઉપયોગીતા જણાવો પહેલો સામાન્યના પછી રાસાયણિકના પછી એનું રાસાયણિક સૂત્ર પછી બે બનાવટ કમ્પ્લીટ થઈ છે પછી એની ઉપયોગીતા 5 થી 6 પોઈન્ટ ઉપયોગીતામાં સાચા લખેલા હોય તો તમને માર્ક મળે પછી જીપ્સમ ના ઉપયોગો અહીં લખ્યા હોય પછી આના ઉપયોગો તમે ધોવાના સોડામાં લખ્યા હોય તો એ બધું ખોટું પડે માર્ક્સ મળે ને પરફેક્ટલી અનુકામ જે છે એ તમારે લખવું પડે નાસાની સરળતાથી આવડી જાય એવો ટોપિક છે ને એવો પ્રશ્ન છે ખાસ સમીકરણો ધ્યાન રાખવા બીજી વાર બનાવટો કે સોડિયમ ક્લોરાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવી તેમાં CO2 અને એમોનિયા જેવા વાયુઓ પસાર કરાવતા આપણને બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે અને બીજી બનાવટ એ કે સોડિયમ કાર્બોનેટની પાણી સાથે પ્રક્રિયા કરાવીને અથવા એના જલીય દ્રાવણમાં CO2 વાયુ પસાર કરાવતા આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પ્રાપ્ત થાય છે તો આશા રાખીએ કે આ પ્રશ્નમાં દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડી હશે રોકડિયા માર્ક છે શું યાદ રાખવાનું છે સામાન્ય નામ રાસાયણિક નામ રાસાયણિક સૂત્ર બે બનાવટો અને ઉપયોગીતા વાર્તા પૂર્ણ સમીકરણ યાદ રાખવા પડશે જય શ્રી કૃષ્ણ જય હિંદ નવા વિડીયો ક્લિપ સાથે આપણે આવનારી વિડીયો ક્લિપમાં હવે મળીએ